આ હેડલાઇનના પ્રાયોજક છે એક્ટિવ લાઇફનો પાર્ટનર વિટા લાઇફ કપાસિયા તેલ. 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ. સૌથી વધુ સુરતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. સુરેન્દ્રનગરના ચુડામાં 4.5 ઇંચ અને ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતાપાણીએ રોવડાવ્યા. 1 લાખ હેક્ટરમાં કપાસના પાકને 40 કરોડથી વધુના નુકસાનની ભીતિ. સર્વે બાદ નુકસાનનો ખરો આંકડો આવશે બહાર. અમદાવાદમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ખોલી નાખી. ગોતામાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં 100 મીટર જેટલો રોડ બેસી ગયો. ગંભીર સ્થિતિ છતાં પણ તંત્ર દ્વારા નથી કરાયું બેરિકેડિંગ. રાજ્યમાં ઇસ્ટર્ન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા મોટી રાહત. વરસાદી વાદળો રાજ્ય પરથી હટતા કમોસમી વરસાદની શક્યતા નહીવત. હવામાન વિભાગે જાહેર કરી સેટેલાઇટ ઇમેજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાપાન પ્રવાસના બીજા દિવસે બુલેટ ટ્રેનમાં કરી મુસાફરી. શિનથી યોકોહામા સુધી કરી બુલેટની મુસાફરીનો અનુભવ લીધો તો પ્રતિનિધિમંડળ સાથે જાપાની પરંપરાગત ચાની ચુસ્કીનો ઉઠાવ્યો આનંદ.